મિત્રો આપણે દરિયાઈ પવન અને જમીનના પવન વિશેનો તફાવત જોઈએ દરિયાઈ પવનની વાત કરીએ તો દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે આ ગરમ હવા ઉપરની તરફ જાય છે આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે આમ હવાની ગતિ વધારે દબાણ આ વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ જાય છે એટલે કે દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે જમીનના પવનની વાત કરીએ ત્યાં શું પરિસ્થિતિ થાય છે તો રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે કારણ કે સૂર્યપ્રકાશ પડતો નથી પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી ઠંડી પડે છે આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ ઠંડી એટલે કે શીતળ થવા થતાં વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય છે આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવન અથવા તો લહેરની દિશા જમીનથી સમુદ્ર તરફ જોવા મળે છે આમ હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતના લીધે ઉત્પન્ન થાય છે અને એને આપણે પવન તરીકે અનુભવીએ છીએ આ બે જગ્યાઓ વચ્ચે દબાણમાં તફાવત હોય ત્યાં હવા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે આકૃતિમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અત્યારે વરસાદની ઋતુ છે તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે વાદળો કેવી રીતે બંધાય અને વરસાદ કેવી રીતે પડે છે તો એને આપણે જોઈએ કે પૃથ્વી પરના જે જળના સ્ત્રોતો છે પછી એ નદી હોય સરોવર હોય કે પછી સમુદ્ર હોય એમાં દિવસના સમયે પાણીનો ભાગ ગરમ થાય છે ત્યારે ખૂબ મોટી માત્રામાં પાણીની બાષ્પ બને છે અને આ બાષ્પ હવામાં સંકળાયેલી રહે છે પાણીની બાષ્પ વિવિધ જૈવિક ક્રિયાઓના કારણે એ વાતાવરણમાં જાય છે આ બાજુ સૂર્ય ઉષ્માથી હવા પણ ગરમ થાય છે અને આ ગરમ હવા પાણીની બાષ્પ લઈને ઉપરની તરફ જાય છે જેમ જેમ હવા ઉપર તરફ જાય તેમ તેનું વિસ્તરણ થવાથી તે ઠંડી પડે છે ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ અતિસૂક્ષ્મ નાના બિંદુઓમાં ફેરવાય છે હવામાં તરતા ધૂળના રજકરણો અને અન્ય દ્રવ્યો આ પાણીના બિંદુઓને ફરતે એકત્રિત થાય છે મોટા પ્રમાણમાં પાણીના નાના બિંદુઓ એકત્રિત થઈ એમાંથી વાદળા બંધાય છે તો મિત્રો આવી રીતે વાદળનું નિર્માણ થાય છે પાણીના નાના બિંદુઓના સંગનનથી એટલે કે જોડાણથી પાણીના બિંદુઓ ધીમે ધીમે કદમાં મોટા થાય છે એટલે કે વધારો થાય છે પાણીના બિંદુઓનું વજન વધવાથી તે જમીન તરફ ગુરુત્વાકર્ષણ બળને કારણે જમીન તરફ આવે છે જેને આપણે વરસાદ તરીકે ઓળખીએ છીએ તો આ પ્રમાણે વરસાદ પડે છે ક્યારેક વાતાવરણમાં તાપમાન ખૂબ ઓછું થઈ જાય તો ત્યારે હિમવર્ષા અથવા કરાના સ્વરૂપમાં પણ જોઈ શકાય છે તો આ પ્રમાણે વરસાદ માટે વાદળ કેવી રીતે બંધાય અને વરસાદ જમીન પર પૃથ્વી પર કેવી રીતે આવે તેને આપણે જોયું મિત્રો વરસાદની રૂક સમજીએ આપણે આ ફોટો ઉપગ્રહ દ્વારા લેવાયેલ ભારત પર વાદળોથી આચ્છાદિત નકશો તમે જોઈ શકો છો મિત્રો વરસાદ કેવી રીતે ક્યાં કેટલો વરસાદ પડશે અત્યારે તમે સમાચારમાં જુઓ છો કે બે દિવસ કે ચાર દિવસ ભારે કે અતિ ભારે વરસાદની આગાહી એ કેવી રીતે આપવામાં આવે છે તો એને સમજવા માટે આપણે જોઈએ કે વરસાદ એ પવનોની ભાત કે દિશા પર આધાર રાખે છે ભારતમાં મોટે ભાગે ભૂમિ વિસ્તારમાં વરસાદ દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પૂર્વીય વરસાદી પવનના લીધે જોવા મળે છે મિત્રો હમણાં પણ તમે જોયું હશે સમાચારમાં કે બંગાળની ખાડી પર લો લેવલ પ્રેશર એટલે કે હવાનું દબાણ ઓછું થવાથી એના પરિણામે આપણા ગુજરાતમાં પણ કાં તો દક્ષિણ ગુજરાત કાં તો ઉત્તર ગુજરાત કે પછી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે તો આ પ્રમાણે આગતરું આયોજન કરી અને આપણે જાનહાનીને ટાળી શકીએ છીએ તો આ પ્રમાણે વરસાદની રૂપ પણ આપણે સમજી શકીએ હવે પછીનો ટોપિક જોઈએ વાયુનું પ્રદૂષણ એટલે કે હવાનું પ્રદૂષણ તો મિત્રો હવાનું પ્રદૂષણ એટલે શું તો હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કહે છે તો કયા કયા હાનિકારક પદાર્થો ઉમેરાય તેમાં સૌથી વધારે જોઈએ તો હવાનું પ્રદૂષણ કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો જેવા કે પેટ્રોલ ડીઝલ કેરોસીન અને અન્ય પ્રોડક્ટ એ બધાઓના અશ્મિ બળતણના દહનથી મોટા ભાગે વાતાવરણમાં વાયુનું પ્રદૂષણ જોવા મળે છે વિવિધ સ્વરૂપના અશ્મિ બળતણના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલ નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થઈ હવામાં ભળે છે અશ્મિ બળતણના દહન દરમિયાન સળગ્યા વગરના કાર્બનના કણ કે પદાર્થ નિલંબિત કણો સ્વરૂપે હવામાં ઉમેરાય છે પરિણામે હવાની ગુણવત્તા ઘટે છે મિત્રો એ ઉપરાંત પણ આપણા ઘરમાં કે ઓફિસમાં જે એસી વપરાય છે એમાંથી સી એફ નામનો ઝેરી વાયુ નીકળે છે આપણે જોઈ ગયા અગાઉના પ્રકરણમાં કે એ વાયુ વાતાવરણમાં રહેલું જે ઓજન છે એને તોડે છે અને એ રીતે પણ વાતાવરણમાં પ્રદૂષણ જોવા મળે છે મિત્રો હવે જોઈએ હવાના પ્રદૂષણની કઈ કઈ હાનિકારક અસરો જોવા મળે છે પહેલું ઉદાહરણ લઈએ હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફર ઓક્સાઇડ જો શ્વાસમાં લેવાય તો એ નુકસાનકારક છે પ્રદુ પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી ક્યારેક કેન્સર હૃદયરોગ કે ભાગે એલર્જી જેવા રોગો થવાની સંભાવના વધી જાય છે બીજો ફોટો જોઈ શકો છો તમે કે હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ ક્યારેક વરસાદના પાણી સાથે ભળી જાય અને વરસાદ પડે તો તે તેને આપણે એસિડ વર્ષા તરીકે ઓળખીએ છીએ આ એસિડ વર્ષાની સૌથી વધારે અસર પૃથ્વી પરના સજીવોને થશે પછી એ વનસ્પતિ હોય કે પ્રાણીઓ તેમની ત્વચા પર ભૂમિ એટલે કે જમીન અને પાણીમાં વસતા સજીવો પર પણ અસર જોવા મળે છે આ એસિડિક પાણી જ્યારે નદી કે તળાવ કે સરોવરમાં કે સમુદ્રમાં થાય તો ત્યારે ત્યાંની જીવસૃષ્ટિનો પણ એ નાશ કરે છે આમ એસિડ વર્ષા ખૂબ હાનિકારક છે ત્રીજા ફોટામાં તમે જોઈ શકો હાઇડ્રોકાર્બન પ્રદૂષકો નિલંબિત કણ સ્વરૂપે વધારે માત્રામાં હોય તો ત્યારે વાતાવરણને ધૂંધળું બનાવે છે શિયાળામાં આવા નિલંબિત કણો સાથે પાણી સંગનિત થઈ એટલે કે મિશ્ર થઈ ધુમ્મસ બનાવે છે અને ક્યારેક વાહન અકસ્માત વધારો કરે છે મિત્રો શિયાળામાં ખાસ આપણે સમાચારમાં તમે જોયું હોય તો દિલ્હીનું બતાવે છે ત્યાં એટલું બધું ધુમ્મસ થઈ જાય છે પ્રદૂષણના કારણે કે વાહનો દિવસના લાઇટ ચાલુ કરે